नमस्ते विद्यार्थी मित्रों, विषय सामाजिक विज्ञान, धोरण 8, पाठ 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પાર્ટ 1 અંતર્ગત આપણે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, એ કઈ રીતે ભારતમાં આવ્યા તે જોયું, અને ભારતમાં પોર્ટુગીઝો, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો કઈ રીતે ભારતમાં આવે છે અને પોતાની વેપારીઓ કોઠીઓ સ્થાપે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોવું છે કે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, બરાબર, બંગાળમાં છે એ અંગ્રેજોએ પોતાની જે વેપારી નીતિ હતી એને છોડી અને હવે સંસ્થાનવાદ તરફ વળ્યા હતા. પોતે પોતાની સત્તા છે એ સ્થાપિત કરી હતી. અને આની શરૂઆત ક્યાંથી થઈ હતી અંગ્રેજી શાસનની? તો કે બંગાળથી થઈ હતી. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખશિયારે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. એટલે કે કોઈ જાતના એની આગળ કરવેરા લીધા વગર મુક્ત વેપાર કરવાની છૂટછાટ છે એને ફરુખશિયાર દ્વારા મળી હતી. ક્યારે? તો કે 1717માં. કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી અને ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમ, આ કોઠીનું નામ શું હતું? ફોર્ટ વિલિયમ, એની કિલ્લેબંધી કરતા બંગાળના જે નવાબ હોય છે એનું નામ હોય છે સિરાજ ઉદ્દોલા, સાથે એમને સંબંધો છે એ કટુતાપૂર્ણ બન્યા. કારણ કે એની જે કોઠી હતી એની આજુબાજુ એણે ચારેકોર દિવાલો બનાવી લીધી, કિલ્લેબંધી કરી. એને બહાનું શું આપ્યું કે સુરક્ષાના હેતુથી આ કિલ્લેબંધી કરવામાં આવી છે. પરંતુ તેણે પોતાના સૈન્યને અને પોતાના લોકોને રક્ષણ આપવા માટે આ કિલ્લેબંધી કરી હતી અને આ વાત છે એ સિરાજ ઉદ્દોલાને પસંદ હતી નહીં. એટલે એના વચ્ચે છે એ થોડી કટુતાભર્યા સંબંધો બન્યા હતા. સિરાજ ઉદ્દોલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા, બરાબર. એટલે આ કિલ્લેબંધીને એને તોડી નાખી અને ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવી દીધા, એના સૈન્યને પકડી લીધા, કેદી બનાવી દીધા અને એના જહાજો છે એ પણ સળગાવી દીધા હતા. અને આ પ્રથમ જે યુદ્ધ થયું એમાં અંગ્રેજોની હાર થાય છે અને 1756માં જે ફોર્ટ વિલિયમ ઉપર સિરાજ ઉદ્દોલા હમલો કરે છે અને પોતે જીતી જાય છે. પછી તો કે પછી થાય છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ સુધી પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી જ જે રોબર્ટ ક્લાઇવ છે એનો આગેવાન હતો એના નેતૃત્વ હેઠળ એક સેનાને કલકત્તા મોકલી અને નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું, બરાબર. જે માણેકચંદ હોય છે, નવાબનો માણસ હોય છે, એનો વિશ્વાસુ માણસ હોય છે, અને આ માણેકચંદ છે એ શું છે? તો કે લાંચ રિશ્વત લઈ લે છે અને ખૂટી જાય છે અને કલકત્તા અંગ્રેજોને સોંપી દે છે. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી, કે એને જ્યાં લાગતું ત્યાં રાજા હોય કે એના કોઈ સિપાહી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એમને લાંચ આપી અને પોતાની તરફ છે એ કરી લેતા હતા. અને આમ ધીરે ધીરે રાજાના સૈન્યને, રાજાની તાકાતને નબળું ખોખરું બનાવતા હતા. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી અને તેનો ટેકો મેળવ્યો, બરાબર. જે સિરાજ ઉદ્દોલા છે એનો મુખ્ય સેનાપતિ હોય એનું નામ હોય છે મીર જાફર અને અંગ્રેજ લોકો છે એને શું કહે છે કે જો તમે અમારી મદદ કરશો તો અમે તમને બંગાળના નવાબ બનાવી દેશું, બરાબર. તો આવી લાંચ આપી અને એને પણ ખૂટાવી દે છે અને એનો ટેકો મેળવી લે છે. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીરચંદને પણ
પોતાની તરફેણમાં છે એ કરી લે છે. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોને મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દોલાને પકડી અને તેની હત્યા કરી દેવામાં આવી. અંગ્રેજોએ નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. બરાબર, અંગ્રેજો હતા, એણે જે મીર જાફરને નવાબ બનાવ્યો તો એના બદલામાં એને 24 પરગણાની જાગીર મળી અને હારે હારે કોઈ પણ જાતના વેરા ભૈરા વગર એને વેપાર કરવાની છૂટ આપવામાં આવી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. બરાબર, અત્યાર સુધી અંગ્રેજો માત્ર ને માત્ર વેપારીઓ જ હતા, પરંતુ હવે એને 24 પરગણાની જાગીર મળી હતી, મહેસૂલ ઉઘરાવાની સત્તા મળી ગઈ હતી અને કોઈ પણ જાતના મહેસૂલ ભર્યા વગર વેપાર કરવાની સત્તા પણ મળી હતી. એટલે હવે એ માત્ર વેપારીઓ ન રહેતા સંસ્થાનગત માલિક બની ગયા હતા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધી સમગ્ર અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું હતું. હવે આપણે અહીંયા પ્લાસીનું યુદ્ધ કહીએ છીએ તો કેના પરથી એ યુદ્ધને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે તેના વિશે જોઈએ. તો પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીં પલાશ એટલે શું? તો કે ખાખરો અથવા કેસુડો, કે જે આપણે જેના રંગથી પહેલાં રમવામાં આવતું હતું તે એના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. પછી પ્લાસીના યુદ્ધ પછી આપણે જોવાનું છે બક્સરનું યુદ્ધ 1764. બંગાળના નવાબ મીર કાસિમને અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. બરાબર, જે બંગાળનો નવાબ એને મીર કાસિમને અંગ્રેજોએ બનાવ્યો હતો, એ બંગાળના નવાબ મીર કાસિમે એની સાથે જોડાયેલા અવધના નવાબ અને મુઘલ સમ્રાટ આ બધાએ મળી અને અંગ્રેજોને ભારતની બહાર કાઢવાનો એણે યોજના બનાવીને આ ત્રણેયની સેના 50,000 જેટલી સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના કેટલી હતી? તો કે 7,072ની. મેજર મનરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું અને અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાનું વાળું ભારતમાં હવે કોઈ હતું જ નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા, એટલે કે જેને આપણે ઓડિશાના નામથી ઓળખીએ, તે એની દીવાની સત્તાઓ છે, એટલે કે કર ઉઘરાવાની ને મહેસૂલની ને આ બધી સત્તાઓ છે એને, એવા અધિકારો છે એ પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી, કે બધું મહેસૂલ ઉઘરાવાનું ને એ બધું કામ છે એ અંગ્રેજોનું, જ્યારે વહીવટ કોણે સંભાળવાનો? તો કે નવાબને સંભાળવાનો હતો. આથી એના કારણે શું થયું? તો કે ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ અમલમાં આવી. હવે જોવાનો છે મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત, બરાબર, આપણે દક્ષિણ ભારતના ધોરણ 7માં અભ્યાસ કરી જ ગયા કે વિજયનગર સામ્રાજ્ય જોઈ ગયા, એનો અંત થયો ત્યાર પછી મૈસૂર હૈદર અલીના
નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિને લશ્કરના સૈનિકોની તાલીમ આપી, સશસ્ત્ર સજ્જ કર્યું અને અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. એક છે 1767-1769, બીજો છે ઈસવીસન 1780-1784, ત્રીજો છે ઈસવીસન 1790-1792 અને ચોથો છે 1799માં. તો આ 4 મૈસૂર વિગ્રહો છે એ થયા. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો છે એ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. બરાબર, મૈસૂર વિગ્રહ છે, પહેલાં 2 હૈદર અલી અને એનો પછી એનો પુત્ર આવે છે ટીપુ સુલતાન, એની સાથે આજે મૈસૂર વિગ્રહ છે એ થયા હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, એટલે કે કોઈ પરિણામ મળ્યું નહોતું, બે તરફ સરખું રહ્યું હતું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું અને છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી યોજના સંધિ લાદવામાં આવી. સહાયકારી યોજના શું હતી? તો કે અંગ્રેજ સરકાર છે એ પોતાનું સૈન્ય છે એને આપે અને એના બદલામાં એને અંગ્રેજ સરકારને નાણાં છે એ ચૂકવવાના રહેતા હતા, એના પગાર ભથ્થા બધું છે એ ચૂકવવું પડતું હતું. તો આ સહાયકારી યોજના હતી. પછી છે મરાઠા યુદ્ધ. મૈસૂર વિગ્રહ પછી થયો મહત્ત્વનું જે થયું એ છે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. બરાબર, મરાઠા રાજ્ય છે એને આખું વહેંચી નાખવામાં આવ્યું. આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રી કહેવાતો, પેશવા એટલે રાજા નહીં પણ એક મંત્રી જ હતો જે સર્વોચ્ચ રહેતો, એના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો અને તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ 1775માં, એમાંથી 1782 સુધી રહ્યું, એમાં સાલબાઈની સંધિ થઈ. બીજું યુદ્ધ છે 1782માં થયું. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું અને કોઈની હાર કે જીત થઈ નહીં. તો આ પ્રથમનો નિર્ણય આવ્યો કે બે તટસ્થ રહ્યા. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ છે એ ઈસવીસન 1803થી ઈસવીસન 1805 વચ્ચે થયું, જેમાં વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી અને આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817-1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાએ પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી અને એને મોકલી દીધા. હવે વિંધ્યાચલથી લઈ અને દક્ષિણમાં બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો આમ ધીરે ધીરે મૈસૂર વિગ્રહ અને મરાઠા વિગ્રહ પછી મોટાભાગના વિસ્તારો ઉપર અંગ્રેજોનું શાસન છે એ આવી ગયું હતું. હવે જોવાનું છે અંગ્રેજ શાસન અને એમનું વહીવટ તંત્ર. તો ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટ તંત્ર પણ સ્થાપિત કરી અને ભારતના વહીવટતંત્રમાં
व्यापक परिवर्तनों कर्या। तेमनुं मुख्य लक्ष्य ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, કારણ કે અંગ્રેજો છે એ ભારતમાં ભારતને સમૃદ્ધ કરવાના ઈરાદાથી આવ્યા નહોતા, એણે તો ભારતની ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ છે એ કરવાનો હતો, ઇંગ્લેન્ડને સમૃદ્ધ છે એ બનાવવાનું હતું। અહીંયાથી કાચો માલ એવી વસ્તુઓ છે એ ઉત્પાદિત કરી અને લઈ જતા હતા અને ત્યારબાદ તે વસ્તુમાંથી બનતી વસ્તુઓ છે એને ભારતના બજારમાં ઠલવવામાં આવતી અને એ પણ ભારતમાં બનતી વસ્તુઓ કરતાં સસ્તી કરીને, જેથી ભારતના બજારો પણ છે એ તૂટી ભાંગ્યા, એના ઉદ્યોગ ધંધા પણ તૂટી ભાંગ્યા હતા। એટલે સંપૂર્ણપણે અંગ્રેજોની નીતિ શું હતી, તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ કરવાની હતી। એટલે કે સ્વાભાવિક રીતે જ વહીવટતંત્ર છે એ ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું। તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું, બરાબર, જે રાજાશાહી ચાલતી હતી ને એમાં જે વહીવટતંત્ર હતું તેના સ્થાને નવું આધુનિક વહીવટતંત્ર છે એ અસ્તિત્વમાં આવ્યું। અંગ્રેજોએ પોતાની સત્તા વધારી એમ પોતાનું શાસન પણ છે એણે જે અંગ્રેજોની રીતિગત છે એ મુજબ ચલાવ્યું હતું। તો સરકારનું માળખું કેવું થઈ ગયું હતું, તો કે ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતમાં વહીવટતંત્ર પર નિયંત્રણ હતું। નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી। ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો હતો। એટલે કે ક્યાંથી આ ગવર્નર જનરલનું પદ આવે છે, તો કે જે આ સરકારનું માળખું રચાય છે ત્યારથી। અને ભારતમાં બીજું શું થાય છે, તો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી। આ બે સુધારા એ કાર્ય કહી શકીએ આપણે, જે ભારતના વહીવટતંત્રનો વડો હતો અને આ વડો કોણ કહેવાતો, તો કે ગવર્નર જનરલ, અને તેણે મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી। ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપાર એકાધિકાર સમાપ્ત કરી અને સંધિ ધારા 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો, બરાબર, વેપાર એકાધિકાર અહીંયા નાબૂદ કરવામાં આવ્યો અને આ બધું અધિકાર કોને આપવામાં આવ્યો, તો કે બ્રિટિશ સંસદ છે એ જે નક્કી કરે એના નિયંત્રણ મુજબ છે વેપાર થવા લાગ્યો હતો। સંધિ ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો। સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી। હવે સંધિ સેવાઓ એટલે શું, તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરી। એટલે સંધિ સેવાઓની શરૂઆત કરનારા ભારતમાં કોણ કહેવાશે, તો કે કોર્નવોલિસ। તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા, કે જે કંપનીના લોકો છે એ પોતે શું કરતા, તો કે જે કરમુક્ત વેપારની કંપનીને છૂટ મળી હતી એ છૂટનો ફાયદો ઉઠાવી અને જે વેપારીઓ છે એ પણ કોઈ જાતના કરવેરા ભર્યા વગર સામાન છે એની ખરીદી વેચાણી કરતા હતા, એટલે એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હતો। એટલે આ ભ્રષ્ટાચાર રોકવા માટે શું છે, તો કે કર્મચારીઓને વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી। વેલસલીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટિશથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, કે જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે। આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી। ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારા અન્વયે
સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા કેની શરૂઆત કરી? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી. અને પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. આની પહેલાં એવો કોઈ નિયમ નહોતો, કારણ કે જેની નિમણૂક થતી હતી એને કરી દેવામાં આવતી, અને આવી કોઈ એન્ટ્રન્સ એક્ઝામ છે, પ્રવેશ પરીક્ષા છે, એ હતી નહીં. તો હવે શું છે? તો કે આવી પરીક્ષાઓ લેવામાં આવી સંધિ સેવામાં જોડાવા માટેની. અને ત્યારે શરૂઆતમાં ભારતીય લોકોને આ સંધિ સેવામાં જોડાવાનો અધિકાર હતો નહીં, પરંતુ ધીરે ધીરે છૂટછાટો મળતા ભારતીય લોકો પણ જો આ સંધિ સેવાની પરીક્ષાને પાસ કરી લે તો આવી નોકરીઓ છે એ પોતે પણ મેળવી શકતા હતા. અંગ્રેજો ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક છે, સૈનિક છે, એવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા, પરંતુ જે મેન હેડ હોય એવા જે ભાગ છે ત્યાં ભારતીય લોકોની નિમણૂક કરવામાં આવતી નહીં. બરાબર, ત્યાં છે એ માત્ર અંગ્રેજ લોકો છે, અંગ્રેજ અધિકારીઓ છે, એમની જ નિમણૂક કરવામાં આવતી હતી. અને જે ભારતીય લોકો માટે જે પદ અને હોદ્દા હતા એમાં પગાર ખૂબ ઓછો હતો, પદ અને હોદ્દા પણ ખૂબ નાના હતા. બરાબર, આવી જે જગ્યાઓ છે ત્યાં ભારતીય લોકોને ક્લાર્ક છે, સૈનિક છે, એવી નોકરીઓમાં ભારતીય લોકોને છે એ રાખવામાં આવતા હતા, જ્યારે મોટા મોટા પદો ઉપર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. ત્યાર પછી છે લશ્કર. અંગ્રેજ સરકારનું લશ્કર કેવું હતું? તો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. એનું લશ્કર છે એણે સહાયકારી યોજનાને અપનાવી હતી, તો એના લશ્કરની જ એક ઉપજ હતી કે એની આગળ જે આ વિશિષ્ટ પ્રકારનું લશ્કર હતું, લશ્કરી સેવા આપતા હતા, એના કારણે જ અંગ્રેજ સરકાર છે એ પોતાનું શાસન સ્થાપવામાં સફળ થઈ હતી. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા અને કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. બરાબર, એમાં આપણે ખાસ કરીને મંગલ પાંડેને યાદ કરીએ તો એ પણ આપણા ભારતીય સૈનિક તરીકે એમાં જોડાયા હતા. અને પછી થાય છે 1757નો વિગ્રહ. અંગ્રેજો માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં, અને સૈનિકો નિયમિતપણે માસિક પગાર મળતો. ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કરમાં કુલ 311,400 સૈનિકોમાંથી 265,900 ભારતીય સૈનિકો હતા. ત્યાર પછી છે પોલીસ. તો લશ્કર કેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર જ હતું, એટલું જ મહત્ત્વ કોનું હતું? બ્રિટિશરોનું જે પોલીસ તંત્ર છે એનું પણ લશ્કર જેટલું જ મહત્ત્વ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોન વોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પહેલાં શું હતું ભારતમાં? તો કે સામંતશાહી હતા, સામંતો છે એ પોલીસનું કામ કરતા હતા, ન્યાય આપવો અને કોઈ વ્યક્તિ છે એ ગુનો કરે છે તો એને પકડવો, આ બધું જ કામ છે એ કોણ? તો કે સામંતો કરતા હતા. તેની જગ્યાએ કોણ પોલીસે નવી પદ્ધતિ અપનાવી અને શું છે? તો કે જે આધુનિક પોલીસ ખાતા છે એની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક કરવામાં આવી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારી નિમણૂક કરી અને ચોકીદારની નિમણૂક થતી. ચોકીદાર ક્યાં રહેતો? તો કે ગામડામાં. ગામડા માટે એક ચોકીદાર હોય અને સિટી માટે ફોજદાર હોય. પોલીસ તંત્રમાં
પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયોને સિપાહી એટલે કે આપણે કોન્સ્ટેબલ જે કહીએ છીએ એ કક્ષાએ એની પાસે કામ કરાવવામાં આવતું હતું. ત્યાર પછી આપણે જોઈએ ન્યાયતંત્ર. ભારતનું ન્યાયતંત્ર છે એ કેવું હતું? તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી. બરાબર, દરેકની શરૂઆત છે એ અલગ અલગ અંગ્રેજ અધિકારી છે એ આવી જાય છે અને જે જનરલ ગવર્નર આવે છે એ કરે છે. તો અહીંયા દરેક કેની શરૂઆત કોણે કરી હતી એ ખાસ યાદ રાખવી. તો ન્યાયતંત્રની શરૂઆત છે એ વોરન હેસ્ટિંગ કરે છે ભારતમાં, અને ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. બરાબર, દિવાની દાવાઓ અને ફોજદારી દાવાઓ. દિવાની એટલે શું? તો કે જે જમીન મકાન આવા બધા જે પ્રશ્નો હોય એના માટેનું નિરાકરણ લઈ આવવા માટેના કેસ જ્યાં ચલાવવામાં આવે છે એને દિવાની દાવાઓ કહેવાય છે. જ્યારે ફોજદારી એટલે શું? તો કે મારામારી, ચોરી, લૂંટફાટ, ખૂન આવા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ ફોજદારી દાવાઓ અંતર્ગત કરવામાં આવે છે. એટલે બે પ્રકારની કોર્ટની સ્થાપના થઈ, એક દિવાની ને બીજી ફોજદારી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશની વટપણ હેઠળ, વટપણ એટલે કે એમના તાબા હેઠળ દિવાની અદાલતની સ્થાપના થઈ કરી અને જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાય, એટલે કે આખું છે એ માળખું છે એ તૈયાર કરવામાં આવ્યું કે એકની નીચે એક ન્યાયાધીશ ન્યાયને છે એ સળંગ બનાવવામાં આવ્યું, એક સૂત્રી છે એ બનાવવામાં આવ્યું. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતોની સ્થાપના થઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલયની નીચે શું હોય? તો કે રજિસ્ટ્રારની અદાલતો હોય, તાલુકા અદાલતો સ્થપાય. બરાબર, ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. બરાબર, કાયદો છે એ બધાને સમાન રીતે લાગુ પડે, રાજાથી લઈને રંક સુધી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાઓ લાગુ કર્યા અને વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. બરાબર, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ક્યાંય ભારતીયો છે એને ઉચ્ચ હોદ્દા સોંપવામાં આવતા હતા નહીં, પણ વિલિયમ બેન્ટિંગ નામના જે જનરલ ગવર્નર આવે છે એ ભારતીય લોકોને પણ ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દાઓ પર લઈ આવે છે અને એની શરૂઆત કરે છે. કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી અને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. એટલે સૌ પ્રથમ હાઈકોર્ટની સ્થાપના ક્યાં ક્યાં થઈ? તો કે કલકત્તા, મદ્રાસ અને મુંબઈ, એટલે કે મદ્રાસ એટલે કે ચેન્નઈ, અને 1833માં. અને જે અત્યારે આપણે જે કાયદાઓ મુજબ આપણું દેશનું તંત્ર ચાલે છે એ અમુક સુધારાઓ સિવાય એની શરૂઆત છે ક્યાંથી? તો કે 1833થી થયેલી જોવા મળે છે. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીય આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસુ વાતાવરણ ઊભું થયું અને
પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. પ્રબુદ્ધ એટલે કે બુદ્ધિશાળી. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની જ પૂર્તિ થાય છે. તો આવી રીતે શું છે, તો કે અંગ્રેજી કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અંગ્રેજી શાસન દરમિયાન થયેલા સુધારાઓને હજી પણ આપણે અપનાવેલા છે. આપણા રાજીશાહીના જે નીતિ નિયમો છે, લશ્કરી ભરતીઓ છે, ન્યાયની પ્રક્રિયા છે, એમાં સમૂળ પરિવર્તન છે એ અંગ્રેજી શાસન દરમિયાન થયેલું જોવા મળે છે. અને આમ આપણે કહી શકીએ કે આપણું જે સમૃદ્ધ ભારત હતું એમાં જુદી જુદી પ્રજાતિઓ છે એ વેપાર કરવાના અર્થે આવે છે અને અહીંની સમૃદ્ધિથી આકર્ષાય અને પોતે ભારતમાં છે એ રહે છે, વસે છે અને ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ છે એ થાય છે અને જુદી જુદી પ્રજાતિઓ છે એ જુદી જુદા લોકો છે, દેશના લોકો છે એ ભારતમાં આવી અને ભારતને ખોખલું બનાવે છે અને ધીરે ધીરે આપણી ઉપર એ લોકોની પકડ છે એ વધતી જાય છે અને એ લોકો પોતાની રાજસત્તા છે એ આપણી ઉપર સ્થાપવામાં સફળ થઈ જાય છે અને આપણે એના ગુલામ બની જઈએ છીએ. અને ધીરે ધીરે ભારતની પરિસ્થિતિ છે એ દિવસે ને દિવસે કપડી બનતી જાય છે અને આ ગુલામીની ઝંઝીરોમાં આપણે વધુ ને વધુ જકડાતા જઈએ છીએ એ આપણે આ લેસન અંતર્ગત થોડું સમજવાનો પ્રયત્ન કર્યો. અને એની શરૂઆત છે એ પ્લાસીના યુદ્ધથી થાય છે. અંગ્રેજો શાસનની શરૂઆત છે, સંસ્થાનગત શાસનની શરૂઆત પ્લાસીના યુદ્ધથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ લેસન છે એ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા લેસન સાથે ફરી પાછા મળશું. નમસ્તે.